ગોંડલ છે રાજકોટ જિલ્લાનો તાલુકો છે, પણ છતાં પણ ગોંડલવાળા હંમેશા ગોંડલને તાલુકો નહીં પરંતુ સ્ટેટ માને છે અને ઘણી બધી જગ્યાઓ પર લખે પણ છે. આજના યુવાનો જે ગોંડલમાં રહે છે એવું લખીને મૂકે છે સોશિયલ મીડિયા ઉપર કે ગોંડલ સ્ટેટ. ખબર નથી કે એ સુવર્ણ ભૂતકાળ વિશે જાણતા હશે કે નહીં, પરંતુ કદાચ જે નગર યાત્રા નીકળી ગોંડલના 17મા રાજવીનો રાજ્યાભિષેક દબદબાભેર યોજાયો અને સૌરાષ્ટ્ર કચ્છના રજવાડાઓની હાજરીમાં તિલક વિધિ કરાઈ. હાથી, ઘોડા, બગી તથા વિન્ટેજ કારના કાફલા સાથે નગર યાત્રા નીકળી એ જોઈને ફરીથી એ વાત યાદ આવી ગઈ કે રજવાડું જોવું હોય તો ગોંડલ આવો, શાહી ઠાઠ જોવો હોય તો ગોંડલ આવો. ન કોઈ આજના જમાના મુજબના ફેશન ફતવા, પરંતુ રજવાડી રાજશાહીના દર્શન આખા ગોંડલ શહેરે કર્યા, સાથે સાથે ઘણા બધા આજુબાજુવાળા ગામના લોકોએ પણ કર્યા, લાઈવ જોયું, જે મારે તમને આજના વાત વિગતવારમાં દ્રશ્યો બતાવવા છે. નમસ્કાર, આપની સાથે હું છાયા. રોડ વ્યવસ્થાની વાત હોય, ગટર વ્યવસ્થા હોય કે પછી ઊંધા પ્રવાહમાં ચાલતી ગોંડલી નદીની વાત હોય, દરેક વસ્તુમાં એક વિશેષતા છુપાયેલી છે. ગોંડલના લોકો હજુ પણ પોતાના રાજા રજવાડાઓથી ખુશ છે. કદાચ તમે ગોંડલ ગયા હશો તો તમને ખબર હશે કે ત્યાં સુંદર મજાના રાજા મહારાજાના મહેલો પણ આવેલા છે, જેમાં નવલખા પેલેસ ગોંડલનો સૌથી જૂનો અને હયાત મહેલ છે, જે 17મી સદીનો છે. આવા તો ઘણા બધા પેલેસ છે, પરંતુ તેની વાત કરતા પહેલા વાત કરવી છે 22 જાન્યુઆરીના રોજ થયેલ રાજ્યાભિષેકની. વાત કરતા પહેલા થોડા દ્રશ્યો તમને બતાવી દઉં, જે જોઈને તમને કદાચ એવું લાગશે કે આ ફિલ્મના દ્રશ્યો છે, પણ આ કોઈ શૂટિંગ માટે ઊભી કરાયેલ વસ્તુ નથી, આ અસલી રજવાડી ઠાઠ છે. જોઈએ તેમના થોડા દ્રશ્યો. લોકશાહીમાં પણ રાજાશાહીને ઉજાગર કરતો રાજ્યાભિષેક અને રાજતિલક મહોત્સવ ગોંડલમાં યોજાયો. સિંહાસન પૂજા અને વિવિધ અભિષેક દ્વારા ગોંડલના 17મા રાજવી હિમાંશુ સિંહજી વૈદુક્ત મંત્રોચ્ચાર વચ્ચે રાજસિંહાસન પર બિરાજમાન બન્યા, ત્યારે સૌરાષ્ટ્રી કચ્છના રાજવી પરિવારો અને સાથે જ નગરજનો આ રાજ્યાભિષેક મહોત્સવના સાક્ષી બન્યા. નવલખા પેલેસ દરબારગઢ ખાતે બપોરના સમયે જાજરમાન સમારોહમાં હિમાંશુ સિંહજીનો મંત્રોચ્ચાર વચ્ચે રાજ્યાભિષેક કરાયો હતો. ત્યારબાદ તિલક વિધિ કરાઈ હતી, જેમાં રાજાશાહીની અને રાજવી ઘરની પરંપરા મુજબ રાજવી હિમાંશુ સિંહજીને પ્રથમ તિલક કુલગુરુ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજ્યના ગોર શાસ્ત્રીજી, રાજમાતા કુમુદ કુમારી બા, બ્રાહ્મણના દીકરી, જાડેજાના દીકરી, રાજવીના બહેને તલવાર અર્પણ કરીને તિલક કર્યું. ઉપરાંત શહેરના પ્રતિષ્ઠિત નાગરિક દ્વારા તિલક કરાઈ વિધિ સંપન્ન કરાઈ હતી. સાંભળીએ શું કહે છે આ વિશે રાજેન્દ્રસિંહ જાડેજા, કે જેઓ સ્ટેટ પ્રતિનિધિ છે. આજે ગોંડલના 17મા ઉત્તરાધિકારી મહારાજા હિમાંશુ સિંહજી સાહેબનો રાજ તિલક મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. એની સાથે આજે 22 તારીખના રોજ મહારાજા સાહેબનો રાજ્ય અભિષેક તેમજ રાજતિલક મહોત્સવ અનેક પરમ પૂજ્ય સંતો મહંતો તેમજ સમગ્ર ભારત દેશના રાજવી પરિવારો અને ખાસ કરીને ગોંડલના નગરજનો એમાં ખાસ જોડાણા. આ સાથે જ્યારે તિલક કાર્ય પૂર્ણ થયા પછી અને મહારાજા સાહેબ તરીકે પ્રસ્થાપિત થયા પછી પોતાની નગરયાત્રાની પણ ભવ્યતાથી આપણે ગોંડલના પૂરા સમગ્ર શહેરની અંદર ફરી અને લોકોએ ખૂબ જ સમર્થન આપ્યું છે. ત્યારબાદ મહારાજાની છડી પોકારાઈ હતી, પદપાદ ધનપાદ બાદ 4 વેદના મંત્રોચ્ચાર કરાયા હતા. આ વેળા કચ્છના રાજવી પરિવાર દ્વારા તલવાર અને આશાપુરા માતાજીની ચુંદડી અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે દ્વારકા શારદાપીઠધીશ જગતગુરુ શંકરાચાર્યજીના શિષ્ય નારાયણનંદજી, પરબધામના કૃષ્ણદાસજી સહિત સંતો મહંતો મોરબી, જામનગર, જસદણ, વાંકાનેર, રાજકોટ, વઢવાણ, રાજસ્થાન સહિત રાજવી પરિવારો, પૂર્વ રાજ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસામા, સાંસદ રમેશભાઈ ધડુક સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સાથે ઘણા બધા ગામના લોકો પણ એકઠા થયા હતા.
રાજતિલક બાદ ભવ્ય નગરયાત્રા નીકળી, જેમાં હાથી, ઘોડા, ઊંટ, ઘોડા સાથેની સાથે ઘોડાગાડી, બગી, 20 થી વધુ વિન્ટેજ કાર સહિતનો કાફલો ત્યાં જોડાયો હતો. રાજવી હિમાંશુ સિંહજી બગીમાં બિરાજમાન થયા હતા. રાજ્યાભિષેક પછી રાજવીની પ્રથમ નગરયાત્રા હોય, જાણે રાજાશાહી યુગ જીવંત બની ગયો હતો. વિશાળ નગરયાત્રામાં હજારો લોકો જોડાયા હતા, ત્યારે ગોંડલના રાજમાર્ગો ટૂંકા પડી ગયા હતા. ઉદ્યોગ ભારતી ચોક, ભૂરા બાવાના ચોરા સહિત ઠેર ઠેર આ નગરયાત્રાનું સ્વાગત, રાજવીનું અભિવાદન કરાયું હતું. જોઈએ સરસ મજાના નગરયાત્રાના દ્રશ્યો. ગોંડલ પહેલાથી લઈને આજ સુધી રજવાડું ગણાય છે. શા માટે ગણાય છે તે હવે તમને જણાવવાની જરૂર નહીં પડે. ગોંડલ રજવાડાની સ્થાપના વિશે જો વાત કરવામાં આવે તો ઈસવીસન 1634માં જાડેજા વંશના ઠાકુર શ્રી કુંભોજી પ્રથમ મેરામંત્રીએ કરી હતી, જેમણે અરડોઈ અને અન્ય ગામો તેમના પિતા મેરામંત્રી તરફથી મેળવ્યા હતા. આ વંશના ચોથા રાજા કુંભોજી ચોથાએ ધોરાજી, ઉપલેટા, સરાય અને પાટણવાવ અને અન્ય પરગણાઓ રાજ્યમાં ઉમેરીને વિસ્તાર કર્યો હતો. ગોંડલના છેલ્લા શાસક મહારાજા ભોજરાજી ભગવતસિંહજીએ ભારત સંઘમાં ભળી જવા માટે 15 ફેબ્રુઆરી 1948 રોજ હસ્તાક્ષર કર્યા હતા. ત્યાંના પેલેસ વિશે જો વાત કરવામાં આવે તો રિવરસાઇડ પેલેસ છે, જે 1875માં મહારાજા ભગવતસિંહજી દ્વારા તેમના પુત્ર યુવરાજ ભોજરાજી માટે બનાવવામાં આવ્યો હતો. તેમાં લોન, બગીચાઓ, શેન્ડલિયર, એન્ટિક લાકડાઓના ફર્નિચર અને સોફા સાથે લાક્ષણિક વસાહતી શૈલીમાં સજ્જ એક લિવિંગ રૂમ અને મણકા, પિત્તળના વાસણો અને પેઇન્ટિંગથી શણગારવામાં આવેલા ભારતીય રૂમ છે. આ મહેલ હવે હેરિટેજ હોટેલ બની ગયો છે. હુઝુર પેલેસ વર્તમાન શાહી નિવાસ સ્થાન છે. આ મહેલની એક પાંખ, જેને ઓર્ચાર્ડ પેલેસ કહેવાય છે, તે લોકો માટે ખુલ્લો છે. 19મી સદીના અંતમાં મહારાજાઓના મહેમાનોને હોસ્ટ કરવા માટે હુઝુર પેલેસના જોડાણ તરીકે તેને બનાવવામાં આવ્યો હતો. મહેલની આસપાસના ફળો, બગીચા, લોન અને એ ઉપરથી મિલકતનું નામ પડ્યું. વરકટ પેલેસને 1930માં 1940ના દાયકાના આર્ટ ડેકો ફર્નિચર, પ્રાચીન વસ્તુઓ ઘણી બધી છે ત્યાં, અને હસ્તકલાથી શણગારેલી 7 રૂમની હેરિટેજ હોટેલમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું. બગીચામાં ઘણા બધા પ્રકારના પક્ષીઓ પણ તમને ત્યાં જોવા મળી શકે છે, જેમાં મોરની મોટી વસ્તી છે. લઘુચિત્રોનો રૂમ એ લઘુચિત્રો, પિત્તળ અને ફર્નિચરના સંગ્રહ સાથેની બેઠક ખંડ છે. મહેલની વિશેષતાઓમાં એક ગોંડલના રાજવી પરિવારનું રેલ સલૂન છે, જેને ડ્રોઈંગ રૂમ, ડાઇનિંગ રૂમ અને બેડરૂમ સાથેના સ્ટ્યુપમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. રોયલ ગેરેજમાં વિન્ટેજ અને ક્લાસિક કારોનો વ્યાપક સંગ્રહ છે. સર ભગવતસિંહજી, જેમણે 1888માંથી લઈને 1944 સુધી તેમના મૃત્યુ સુધી શાસન કર્યું, તેઓ કર સુધારણા, મહિલાઓ માટે ફરજિયાત શિક્ષણ અને પરદાની પ્રથા બંધ કરાવી હતી, અને સાથે જેમણે દીકરીઓ માટે શિક્ષણ ફ્રી કરાવી અને ગોંડલમાં મોંઘીબા કન્યા શાળા આપી, સાથે જ ગોંડલ કલા અને સાહિત્યનો ઇતિહાસ ધરાવે છે. તે પંકજ ઉદાસ હોય, મનહર ઉદાસ હોય, નિર્મલ ઉદાસ હોય કે પછી ધૂમકેતુ હોય કે વાત હોય મકરંદ દવેની, જય વસાવડા જેવા કવિઓ, ગાયકો અને કલાકારોનું જન્મસ્થળ છે. પ્રથમ ગુજરાતી શબ્દકોશનું સંકલન મુખ્ય શિક્ષણ અધિકારી ચંદ્રકાંત બિચરદાસ પટેલ દ્વારા ગોંડલમાં સર ભગવતસિંહજી મહારાજના આર્થિક સહયોગથી કરવામાં આવ્યું હતું. પટેલ પરિવારને તેમના જીવનના કાર્ય માટે પેલેસ રોડ પરનું રાજાનું સમર પેલેસ, ગીતા ભુવન અને તેની આસપાસની જમીનો એનાયત કરવામાં આવી હતી. ભગવત ગૌમંડળ નામનો આ સર્વવ્યાપી ગુજરાતી શબ્દકોશ એપના રૂપમાં પણ અત્યારે અવેલેબલ છે અને પ્લે સ્ટોર પણ મળી રહેશે. ભગવત ગૌમંડળ છે શું? તો ભગવત ગૌમંડળની રચના પાછળની પ્રેરણા મુખ્યત્વે ભવિષ્યની પેઢીઓ માટે ગુજરાતી ભાષાના ખજાનાનું સર્જન અને જતન કરવાની હતી. કે આ શબ્દકોશ કમ જ્ઞાનકોશ રાજા
ભગવતસિંહજીની પ્રેરણા અને સક્રિય સહયોગથી ચંદુભાઈ બહેજરભાઈ પટેલ દ્વારા બનાવવામાં આવ્યો હતો. બંને ચિંતિત હતા કે સદીઓથી સમૃદ્ધ સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસો હોવા છતાં ભાષામાં બોલવા માટે કોઈ મોટો શબ્દકોશ નથી. ગુજરાતી ભાષાના તમામ શબ્દો અને તેમની વ્યાખ્યાઓ એકત્ર કરવામાં 27 વર્ષથી વધુ સમય લાગ્યો છે. રાજા અને તેમની ટીમે માત્ર ગુજરાતમાંથી જ નહીં પરંતુ ગુજરાતના કચ્છ, કાઠિયાવાડ, ઉત્તર અને દક્ષિણ ગુજરાત જેવા વિવિધ ભાગોમાં બોલાતી બોલીઓમાંથી પણ શબ્દો એકત્રિત કરવાનો પ્રયાસ કર્યો. આ સમગ્ર પ્રોજેક્ટને તે ઘણા સમયે સાહિત્યકારો, કવિઓ, ઇતિહાસકારો, શિક્ષકો અને લેખકોએ ટેકો આપ્યો હતો. ભગવતસિંહજીની 3 પેઢીએ આ વિશાળ કાર્ય માટે તેમનો ટેકો ચાલુ રાખ્યો. ત્યારબાદ જો તેની વિશેષતાઓ વિશે વાત કરીએ તો ભગવદ્ ગૌમંડળનું નોંધપાત્ર અને અનોખું પાસું એ છે કે તે માત્ર શબ્દોની જોડણી, વ્યાકરણ, ઉપયોગ અને અર્થોની યાદી જ નથી આપતું પરંતુ ઐતિહાસિક તથ્યો અને આંકડાઓ, આકૃતિઓ, અન્ય શબ્દોમાં ક્રોસ રેફરન્સ અને મૂળ ઇતિહાસ જ્યાં પણ લાગુ પડતું હોય ત્યાં પ્રદાન કરે છે. આ લક્ષણ ભગવદ્ ગૌમંડળના કાર્યક્ષેત્રને શબ્દકોશમાંથી જ્ઞાનકોશ સુધી વિસ્તરે છે. બીજી રસપ્રદ વિશેષતા એ છે કે ભગવદ્ ગૌમંડળ જ્ઞાનકોશની રચનાના સમય સુધીના પ્રખ્યાત લોકોના જીવન અને યોગદાનનું વર્ણન કરે છે. તેના પ્રકાશનો વિશે જણાવું તો શબ્દકોશની પ્રથમ આવૃત્તિ છે જે 1940માં છવાઈ હતી. 1987માં પ્રવીણ પ્રકાશનમાં રાજકોટ દ્વારા બીજું પુનઃ મુદ્રણ કરવામાં આવ્યું અને એવી આશંકા હતી કે લોકોને હવે જ્ઞાનકોશમાં રસ નહીં હોય, પરંતુ પ્રતિસાદ ખરેખર સારો હતો અને ત્રીજું પુનઃ મુદ્રણ તરફ દોરી જાય છે અને 2008માં ફરીથી છપાયું હતું. ભગવદ્ ગૌમંડળ એ સંપૂર્ણ રીતે ગુજરાતીમાં સત્તાવાર રીતે પ્રથમ જ્ઞાનકોશ અને શબ્દકોશ છે. ગોંડલના રાજા ભગવતસિંહજી એટલે કે ગોંડલના ઠાકોર સાહેબ દ્વારા 1928માં રચાયેલ આ શબ્દકોશ 9 ગ્રંથોમાં 9,500 પૃષ્ઠોથી વધુ ફેલાયેલ છે અને તેમાં 281,377થી વધુ શબ્દકોશનો અર્થ અને વર્ણનનો સમાવેશ થાય છે. હાલમાં પણ ગોંડલની લાઇબ્રેરીમાં આ પુસ્તક હાજર હોય છે અને તમે જો ત્યાં જાઓ છો તો જે વાંચવાના શોખીન છે એ પુસ્તક વાંચી શકે છે. સાથે જ અત્યારે ગોંડલની અર્થવ્યવસ્થામાં સૌથી મોટા પરિબળો ઓઇલ મિલો અને માર્કેટિંગ યાર્ડ છે. 300-500 ઓઇલ મિલો સાથે ગોંડલ ગુજરાતમાં સિંગતેલનું સૌથી મોટું ઉત્પાદક છે. ઘણા જીનિંગ અને પ્રેસિંગ ઉદ્યોગોના વિકાસ સાથે કપાસના વેપારમાં વૃદ્ધિ થઈ રહી છે. ગોંડલના રસ્તાઓ હજુ પણ એવા છે કે જો બીજા શહેરોની કમ્પેરિઝન કરીએ તો વધુ વરસાદ પડી તો પણ ત્યાં રસ્તાઓ પર પાણી નથી ભરાયેલા રહેતા, જે એક ખૂબી છે. સાથે જ ઘણા બધા લોકો જે ગોંડલ શહેરમાં વસે છે તેઓ તો ગોંડલને જાણતા જ હશે. એ શહેરની વિશેષતાઓ વિશે ત્યારે વાત પૂરી કરતા પહેલા આપણે સાંભળી લઈએ હાલના રાજા હિમાંશુ સિંહને કે તેમણે ગોંડલ માટે શું કહ્યું. આ મહત્વપૂર્ણ શુભ અવસર પર આપ સૌની હાજરી માટે હોવાની સમક્ષ ઉપકારની લાગણી સાથે ઊભો છું. આપ સૌનું સમર્થન અને હાજરી આ અભૂતપૂર્વ અવસરને ખરેખર ખાસ બનાવે છે અને હું આપ સૌની સહભાગિતા માટે ખૂબ આભારી છું. લોકશાહીના યુગમાં રાજ્યાભિષેક પ્રતીકાત્મક લાગે છે, તેમ છતાં તે નોંધપાત્ર અર્થ ધરાવે છે. આ પર્વ નિમિત્તે મારા દ્વારા કરેલ વિધિ વિધાન, પૂજા અને ખાસ કરીને રાજસૂય યજ્ઞનો હેતુ એ જ છે કે મારી ગોંડલની પ્રજા સુખ સમૃદ્ધિ પામે. આધુનિક ગોંડલના સ્વપ્નદ્રષ્ટિ મહારાજા શ્રી ભગવતસિંહજી વંશજ તરીકે હું ગૌરવ અનુભવું છું. On this occasion, I must mention one of his quotes which has had a deep impression on me. And I quote, "To my mind, there can be no greater or truer happiness for a ruler than the assurance that he has placed in the hearts of his people." મને એ વાતનો પણ ખૂબ જ ગૌરવ છે કે મારા પૂર્વજો અને મારા સ્વર્ગસ્થ પિતા મહારાજ સાહેબ શ્રી જ્યોતિન્દ્રસિંહજી આ વારસો ચાલુ રાખ્યો.
આ જવાબદારી નિભાવતી વખતે હું ગોંડલની પ્રજાના સારા કે નરસા સમયમાં મદદરૂપ થવાની પરંપરાને જાળવી રાખવાનો સંકલ્પ કરું છું. ફરી એકવાર હું આ પ્રસંગે આપ સૌની ઉપસ્થિતિ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ભૂતકાળને સન્માન આપી વર્તમાનને સ્વીકારી અને ગોંડલ માટે ઉજ્જવળ ભવિષ્યને આકાર આપતી સફરમાં સહભાગી રહું એવી કામના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ત્યારે બસ હાલ માટે આટલું જ. વધુ વાત સાથે મળતા રહીશું. BS9 TV ન્યૂઝ પર નમસ્કાર.